નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના દ્વિતીય સત્ર મેથ્સમાં 5મું ચેપ્ટર જે આવે છે અવ્યવીકરણ 2, એમાં કિંમત શોધવાના દાખલા આપણે જોવાના છે. એ પહેલાં આપણે સૂત્ર આના માટે જોઈ લઈ કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન. આ રીતના સૂત્રનો આપણે આવડવું જોઈએ કે એક્સ વત્તા વાય બીજા કૌંસમાં એક્સ વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાય વર્ગ, એનો અવયવ આપણે આવડવો જોઈએ. અને એક્સ ઘન ઓછા વાય ઘન, તો એક્સ ઓછા વાય એક્સ વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય વર્ગ. આમાં વિદ્યાર્થી મિત્રો એક જ ધ્યાન રાખવાનું કે આ ઘન હોય ને જ્યારે ત્યારે પહેલાં જે નિશાની હશે ને એ કૌંસમાં એ જ નિશાની રાખવાની. આ એક્સ વત્તા વાય છે ત્યાં એક્સ વત્તા વાય કરવાના. પછી એક્સ વર્ગ અહીંયા જો વત્તા હશે ને તો નેક્સ્ટ મધ્યમ પદમાં છે ને માઇનસ જ આવશે, એ એક યાદ રાખવું. અને પ્રથમ ને અંતિમનો ગુણાકાર, અહીંયા ગુણકમાં આપણે બે આવશે ને એનું ખાસ ધ્યાન રાખજો. ઘન કરીએ છીએ, ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા બે કરી નાખે છે, મોટી ભૂલ છે એની. અહીંયા બે આવતા જ નથી મધ્યમ પદમાં. પ્લસ વાય વર્ગ, કારણ કે ઘન છે જુઓ. અને એક્સ ઘન ઓછા વાય ઘન, એક્સ ઓછા વાય છે, અહીંયા માઇનસ છે એટલે મધ્યમ પદ પ્લસ થઈ ગયું. પ્લસ હતું તો મધ્યમ પદ માઇનસ, એ એક ખાસ ધ્યાન રાખવાનું. આ જ રીતે આપણે આ સૂત્ર આવડીએ એટલે દાખલા આપણે સરળતાથી આવડીએ. જો આપણે 12નો કૌંસ ઉપર ઘન વત્તા 5નો કૌંસ ઉપર ઘન એ આપણે સૂત્ર મુજબ કરીએ તો 12 વત્તા 5 મોટા કૌંસમાં વધે કેટલા? આ ઘન છે જો, એકવાર અહીંયા લખી નાખ્યું એટલે 12નો વર્ગ હજી બાકી રહ્યો છે આપણી પાસે. અહીંયા પ્લસ છે એટલે મધ્યમ પદ માઇનસ. પ્રથમ ને અંતિમ પદ એટલે 12 ને 5નો ગુણાકાર. અંતિમ પદ હંમેશા પોઝિટિવ અને 5નો વર્ગ બાકી રહેલો, મોટો કૌંસ પૂરો. હવે આપણે આનું સરવાળો કરશું. 12 વત્તા 5 એટલે 17, મોટા કૌંસમાં 12નો વર્ગ એટલે 12 બાર 144 માઇનસ 12 પંચા 60 માઇનસ 60 વત્તા 5નો વર્ગ એટલે 25. હવે આમાં પ્લસ માઇનસ આપણે કરશું 17, ના કૌંસ વર્ગ તો વાંધો નહીં. 144 પ્લસ છે અને પ્લસ 25 છે તો બેનો આ બંનેનો સરવાળો થશે. 4 ને 5 9, 4 ને 2 6 ને 1 માઇનસ 60. હવે બાદ બાકી કરીએ આપણે. હવે 169માંથી 60 બાદ કરી લઈએ, 109 વધશે. હવે આ બંનેનો વચ્ચે આપણે ગુણાકારનો સંબંધ છે એટલે 109 × 17 કરશું આપણે. 109 × 17. જો વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં પ્રોબ્લેમ થવો જોઈએ નહીં, કારણ કે અહીં આપણે કેલ્સીનો યુઝ કરવા દેતા નથી. એટલે પહેલા એકથી એકમ દશકના સ્થાન ઉપર એક છે એટલે એકમ પડી શૂન. હવે એક જ્યારે આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ખુશ થઈ જવાનું કે ઉપર જેટલી કિંમત હોય ને 109 એકવું 109 સીધા એક આવે ને એટલે 109 એક 109 9 7 63 નો તગડો વધી પડી 6. આ 0 ઉપર 6 છે ને, 6 છે આ 0 જે છે ને એકદમ લપડણો છે, એની પર કોઈ બેસી ન શકે રહી ન શકે એટલે સીધી વધી નીચે આવી જાય એટલે 6 થઈ ગયા. 7 એકવું 7 0 બંનેનો સરવાળો 3, 9માં 6 ઉમેરી એટલે 15નો પાછળ વધી પડી 1 8 ને 1. જવાબ આવશે આપણે 1853. આ આપણો આન્સર મળી જાય છે પહેલા દાખલાનો. એકદમ સરળતાથી છે પણ આપણે ગુણાકાર આવડવો જરૂરી. હવે જોઈએ આપણે દાખલો બીજો. 15નો ઘન ઓછા 8નો ઘન. તો આપણે સૂત્રનો ઉપયોગ કરી 15 ઓછા 8 મોટા કૌંસમાં 15નો વર્ગ માઇનસ 15 ને 8નો ગુણક પણ પ્લસ અંતિમ પદ 8નો વર્ગ. 15 ઓછા 8 એટલે 7, 15નો વર્ગ એટલે 225 માઇનસ 15 × 8 15 8 120 વત્તા 8નો વર્ગ એટલે 8 8 64.
માઇનસ હતી એટલે પ્લસ આવી જશે, પ્લસ સોરી પ્લસ, માઇનસ હોય તો પ્લસ લઈ લેવાનો. હવે સરવાળો કરવાનો છે, પાંચ વત્તા ચાર એટલે નવ, બે ને બે ચાર ને છ દસ ની શૂન, વધી પડી એક એટલે ચાર બે ને એક ત્રણ ને એક ચાર, ચારસો નવ થશે સરવાળો. એમનો ખ્યાલ પડે તો તમે ઊભો સરવાળો કરો. હવે ચારસો નવનો સાત વડે ગુણાકાર, નવ સાત ત્રેસઠનો તગડો, વધી પડી છ, છ આવી જશે નીચે, સાત ચાર અઠ્યાવીસ, જવાબ આવશે 2863. વીસ નો ઘન ઓછા બે નો ઘન, તો એને સૂત્રનો ઉપયોગ કરીએ, વીસ માઇનસ બે મોટા કૌંસમાં વીસ નો વર્ગ, એ માઇનસ છે એટલે મધ્યમ પદ, પ્લસ વીસ ગુણકમાં બે પ્લસ બે નો વર્ગ. વીસમાંથી બે એક બાદ કરીએ એટલે અઢાર વધે, વીસનો વર્ગ બે બે ચાર અને પાછળ ઝીરોના બે વર્ગ કરીએ એટલે બે મીંડા, એટલે ચાર પાછળ બે મીંડા ચારસો, વત્તા વીસ બે ચાલીસ, વત્તા બેનો વર્ગ ચાર, તો અઢારનો સરવાળો કરી લે, એકમ ઉપર છે ચાર, દશક ઉપર ચાર અને સો ઉપર પણ ચાર, તો ચારસો ચુમ્માલીસને અઢાર વડે ગુણવાના, ઝીરો ચારસો ચુમ્માલીસ એક ચારસો ચુમ્માલીસ, આઠ ચાર બત્રીસનો બગડો વધી પડી ત્રણ, આઠ ચાર બત્રીસ ને ત્રણ પાંત્રીસનો પાંચડો વધી પડી ત્રણ, આઠ ચાર બત્રીસ મેં પાછા ત્રણ એટલે પાંત્રીસ, તો બે નવ નવ ને સાત, તો જવાબ આવશે 7992. આ દાખલા જવાબનો આન્સર મળે છે આપણે 7992. તો આ રીતના સરળતાથી તમે કિંમત શોધવાનો દાખલા ગણી શકો છો. આગળ જોઈએ બીજા દાખલા આપણે. હવે આ દાખલો છે ને આપણે ચોથો દાખલો, આ ચોથો દાખલો અવયવીકરણ એકનો છે, ત્રિપદીનો વર્ગવાળો. હવે એ દાખલો આપણે અવયવીકરણ એકનો પાઠમાં એક રીતે બાકી રહી ગઈ હતી, આમાં જોઈ લઈએ આપણે. એ વર્ગ વત્તા ચાર બી વર્ગ વત્તા નવ ઓછા ચાર એ બી ઓછા બાર બી વત્તા છ એ, આ રીતના પૂછાય ને એટલે રકમ, એટલે વિદ્યાર્થીઓ લોકો ડરી જાય છે કે આમાં શું કરું સાહેબ. તમે એમાં ચિંતા જેવું કશું જ નથી, સાવ ઇઝી મેથડ છે, હું તમને સમજાવું કે તમારે પહેલાં તો એક ખ્યાલ હોવો જોઈએ કે આમાં માઇનસ આવે ને ત્યારે થોડોક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, કે ક્યાં માઇનસ રાખો ક્યાં પ્લસ રાખો. પ્લસ હોય તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. હવે એક સાવ સિમ્પલ રીત છે, અહીં બે માઇનસ છે, તો આ છે ને આ ટૂંકમાં તમારે અહીંયા પાછળ ત્રણ પદ બરાબર, તો આ ગુણાકાર છે એ પેલો બીજો છે, આ બીજો ત્રીજો અને ત્રીજો પેલો. તમને એમ થાય સાહેબ આ પેલો બીજો બીજો ત્રીજો ત્રીજો પેલો શું, આ છે એક આ બે ત્રણ બરોબર, આ ત્રિપદીથી આમાં પેલો બીજો એટલે, હવે જો સમજાવું તમને, એનો કૌંસ ઉપર વર્ગ વત્તા, હવે આમાં માઇનસ કેને રાખું ને એ કરવામાં તકલીફ થશે, તો માઇનસ કેને રાખવો, આ મધ્યમ પદ ચાર બી માઇનસ રાખીએ, તો તમને એમ થાય કે સાહેબ ની કેમ ખબડી ગઈ માઇનસ આવશે, આ જો સાવ સહેલું છે, આમાં પેલો બીજો અહીં લખ આપણે બીજો ત્રીજો, હવે સામાન્ય કોણ આવ્યું બેમાં, આ બેમાં માઇનસમાં સામાન્ય કોણ આવ્યો બે, તો દ્વિતીય પદ હોય ને માઇનસ લઈ લેવાનું, આ સોરી અહીંયા ચાર છે ને અહીં ટુ બી નો વર્ગ આવી જશે અને વર્ગમૂળ જ કાઢી નાખવાનું અહીંયા ત્રણ બરોબર, એક સ્ટેપ આપણે ઘટીએ સીધું, એનો કૌંસ ઉપર વર્ગ વત્તા આનું વર્ગમૂળ કાઢ્યું એનું કૌંસ ઉપર વર્ગ વત્તા બે બીનો કૌંસ ઉપર વર્ગ વત્તા ત્રણનો કૌંસ ઉપર વર્ગ, આ બે બી કેવા કરી નાખવાના માઇનસ, કારણ કે બેમાં માઇનસમાં સામાન્ય કોણ આવશે બીજું પદ, બીજું પદ માઇનસ થઈ ગયું પ્લસ, હવે બે ગુણ્યા પેલું બીજું, જો હમણાં તમારે એ ઓટોમેટિક આવી જશે એ અને માઇનસ ટુ બી પ્લસ,
અહીંયા જે જે આપણે કરીએ છીએ વચ્ચે વત્તા એ બધાય વત્તા જ રાખવાના માઇનસ ટુ બી હવે બીજો ત્રીજો માઇનસ ટુ બી ને ત્રણ વત્તા ત્રીજો પેલો તો ત્રીજો કોણ છે બે ગુણ્યા ત્રણ અને પેલો કોણ છે એ હવે તમે જોશો ને તો અહીં જુઓ બે બે ચાર માઇનસ ચાર એ બી થઈ ગયા પછી બે બે ચાર ને ત્રણ ચાર ત્રણ બાર માઇનસ બાર બી થઈ ગયા અને ત્રણ બે છ એ થઈ ગયા ઓટોમેટિક એની જે પ્લસ માઇનસ છે આપણે આમાં ગોઠવાઈ જાય હવે આ કાઉન્સમાં ખોલ નાખવાનું એ માઇનસ પ્લસ માઇનસ ટુ બી પ્લસ થ્રી કાઉન્સ ઉપર વર્ક હજી આ રીતનો આપણે એક દાખલો જોઈએ એટલે ખ્યાલ પડી જાય આપણે સૌ પ્રથમ શું કરવાનું આ ત્રણમાંથી અને વર્ગમૂળ કાઢી નાખવાનું બરાબર પણ એની પહેલા શું કરવાનું કે આ ત્રણમાંથી માઇનસ આપણે જો અહીંયા કીધું પહેલો બીજો બીજો ત્રીજો અને ત્રીજો પહેલો હવે અહીંયા બે માઇનસ છે આ વખતે જો તો આમાં બેમાં સામાન્ય કોણ નીકળ્યું તો ત્રીજું પદ આપણે માઇનસ રાખવાનું એટલે નવ એનો વર્ગ છે એટલે એનું વર્ગમૂળ કાઢેલું ત્રણ એનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા સોળનો વર્ગમૂળ થાય ચાર ચાર બીનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા આમાં ત્રીજું પદ છે ને માઇનસ રાખેલું માઇનસ એકનો કાઉન્સ ઉપર વર્ગ વત્તા હવે બે ગુણ્યા આ ત્રણે ત્રણના વર્ગમૂળ નીકળી જાય ને પછી શું કરવાનું બે ગુણ્યા પેલું બીજું એટલે ત્રણ એ ચાર બી વત્તા વત્તા બે ગુણ્યા બીજું ત્રીજું એટલે ચાર બી માઇનસ એક વત્તા બે ગુણ્યા ત્રીજું પેલું એટલે માઇનસ એક અને ત્રણ એ આ રીતના થઈ ગયું હવે આપણે આ કાઉન્સ આખા એક જ સામાન્ય કાઉન્સમાં લઈ લેવાના એટલે ત્રણ એ પ્લસ 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 ચાર બી માઇનસ પ્લસ માઇનસ એકનો કાઉન્સ ઉપર વર્ગ આ આપણો આન્સર મળી જાય છે આ જવાબ છે આપણે એકદમ ઇઝી રીત છે હવે અહીંયા જોઈ લઈએ આપણે એમ થાય કે આ અહીંયા સાહેબ સેટિંગ આવી ગયું ગોઠવાઈ ગયું જુઓ ચાર ત્રણ બાર બાર બે ચોવીસ ચોવીસ એ બી થઈ ગયા રેડી ચાર બે આઠ આઠ ઓછા એક એટલે ઓછા આઠ ને બી થઈ ગયા ઓછા આઠ બી ઓછા બે એક બે ઓછા બે અને ઓછા બે ગુણ્યા ત્રણ એટલે ઓછા છ એ થઈ ગયા રેડી એટલે આપણો આન્સર ઓકે છે ચેક કરી શકીએ છીએ તો આ રીતના સરળતાથી આપણે કોઈ પણ દાખલા ગણી શકીએ ત્રિપદીના તો આ કિંમત શોધોના અને ત્રિપદીના દાખલા એક બાકી રહી ગયા હતા એટલે માટે વિડીયો બનાવી નીકળ્યો છે તો જોઈ લેજો અને શીખી લેજો તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી શીખતા રહો થેન્ક યુ આભાર નવા વર્ષથી આપણે જે નવા બુક્સ આવવાની છે એના સિલેબસ એ મૂકવાનો છે તો જોતા રહેજો એજ્યુકેશન ગુજરાતી શીખતા રહેજો થેન્ક યુ આભાર